नमस्कार, न्यूज बुलेटिन में आपनું स्वागत छे। हूँ छू पंकज। शुरुआत महत्वपूर्ण समाचार थी करीशुं। हंगेरीना बुडापेस्ट में चाली रहेली वर्ल्ड कैडेट चैम्पियनशिप में भारतीय खिलाड़ियोंना सारा प्रदर्शन की प्रधानमंत्री मोदीए प्रशंसा करी छे। प्रधानमंत्री ट्विटर पर ट्वीट करता लख्यू छे कि आपणा रमतवीरोए आपणुं गौरव वधार्युं छे। भारते वर्ल्ड कैडेट चैम्पियनशिप में 5 गोल्ड सहित 13 मेडल्स जीत्या छे। आपणी टीम ने अभिनंदन अने भविष्यना आयोजनों माटे शुभेच्छा। तो हंगेरीना बुडापेस्ट में चाली रही है वर्ल्ड कैडेट चैम्पियनशिप, जेमा भारतीय खिलाड़ियों खूब सुंदर प्रदर्शन कर्यु छे। प्रधानमंत्री मोदीए तेमना प्रदर्शन की प्रशंसा करता ट्वीट कर्यु छे अने भारते जे 5 गोल्ड सहित कुल 13 गोल्ड मेडल मेळव्या छे, त्यारे रमतवीरोए आ जे प्रदर्शन कर्यु छे तेने लईने प्रधानमंत्रीए तेमने अभिनंदन आप्या। तो 5 गोल्ड सहित कुल 13 मेडल प्राप्त कर्या छे अने भारतीय खिलाड़ियोंनो आ सुंदर प्रदर्शन थी प्रधानमंत्री मोदीए ट्विटर पर अभिनंदन पाठव्या छे अने भविष्यना आयोजनों माटे पण शुभेच्छा आपी। छेल्ला 4 કલાકમાં રાજ્યના 129 તાલુકામાં વરસાદ થયો છે। સૌથી વધારે તાપીના ડોલવણમાં 2.8 ઇંચ વરસાદ થયો છે, જ્યારે નવસારીના ખેરગામમાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। જૂનાગઢના માળિયામાં 1.8 ઇંચ વરસાદ થયો છે, તો વાંસદામાં 1.7 ઇંચ, વઘઈમાં 1.5 ઇંચ વરસાદ થયો, જ્યારે ચીખલી અને ડાંગના આહવામાં 1.5 ઇંચની આસપાસ વરસાદ થયો છે। કોડીનારમાં 1.3 ઇંચ, વિસાવદરમાં 1.2 ઇંચ વરસાદ, જ્યારે મોરબી અને વલસાડમાં 1.2 ઇંચ વરસાદ વરસ્યો છે। ધરમપુર, ધાનપુર અને ઉનામાં 1-1 ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે પારડી, માલપુર, સુબીર અને વાપીમાં 1 ઇંચ વરસાદ થયો છે। વ્યારા, ગરવાડા, વાલોડ, ગણદેવીમાં 1 ઇંચ વરસાદ થયો છે। જાફરાબાદ, ભચાઉ, મહુવામાં 0.5 ઇંચ જેટલો વરસાદ થયો છે। તો મેંદરણા, વાગરા, દેવગઢ બારિયામાં 0.5 ઇંચ વરસાદ પડ્યો। મહુવા, વેરાવળ અને નડિયાદમાં 0.5 ઇંચ વરસાદ થયો છે। ખેડબ્રહ્મા, કપરાડા, દસક્રોઈ, જલાલપુરમાં 0.5 ઇંચ વરસાદ થયો છે, જ્યારે વસો, ગીર, ગઢડા, તાલાલા અને નવસારીમાં 0.5 ઇંચ વરસાદ થયો। સરદાર સરોવર ડેમની સપાટી વધી રહી છે। ઉપરવાસથી 21,949 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। ડેમમાંથી 7,761 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે। હાલ ડેમના તમામ દરવાજા બંધ કરવામાં આવ્યા છે। હાલ નર્મદા ડેમની સપાટી 116.09 મીટર છે। 24 કલાકમાં ડેમની સપાટી 22 સેન્ટીમીટર વધી। ડેમની મહત્તમ સપાટી 138.68 મીટરની છે। ઉપરવાસથી 21,949 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેથી નર્મદા ડેમની સપાટી ધીરે ધીરે હવે વધતી જઈ રહી છે। તો રાજકોટમાં પણ ડેમની સ્થિતિ આપને બતાવીશું। રાજકોટના અલગ અલગ 4 ડેમોમાં નવા નીરની આવક શરૂ થઈ રહી છે। આપને રાજકોટના જે મહત્વના 4 ડેમ કહેવાય છે એ આપણે બતાવી રહ્યા છીએ। ઉપલેટાના મોજ ડેમ છે, વેણુ 2 ડેમ છે, આ બંનેમાં પણ પાણીની આવક થઈ રહી છે। તો રાજકોટના જ મોતીસર અને ભાદર 2 ડેમમાં પણ નવા નીરની આવક થઈ રહી છે। તો રાજકોટના આ 4 મહત્વના ડેમ કહેવાય છે, જે સિંચાઈ માટે અને પિયત માટે પણ ખૂબ જ મહત્વના કહેવાય છે। આ તમામ ડેમોમાં પણ પાણીની આવક થઈ રહી છે। ઉપલેટાના જીવાદોરી સમાન મોજ ડેમમાં 2.5 ફૂટની આવક બાદ વધારે 3.5 ફૂટ નવા નીરની આવક થઈ। મોજ ડેમમાં 77 MCFT પાણીની આવક થઈ અને ત્યારબાદ 147 MCFT વધારે પાણીની આવક નોંધાઈ છે। મોજ ડેમની કુલ સપાટી 44 ફૂટની છે। મોજ ડેમમાં 2 કલાક પહેલા 27.5 ફૂટ પાણી હતું, જે 3.5 ફૂટ નવા નીર આવતા સપાટી 31 ફૂટ પર પહોંચી છે। ઉપલેટા, ભાયાવદર અને જૂથ યોજના હેઠળની 12 જેટલા ગામોને પીવાનું પાણી પૂરું પાડતા મોજ ડેમમાં પાણીની આવકથી લોકોમાં પણ ખુશીની લહેર છે। 1 વર્ષ સુધી પીવાના પાણીનો જથ્થો ઉપલબ્ધ થઈ ગયો છે। 8 વાગ્યા સુધીમાં 6 ફૂટ નવા નીરની કુલ આવક નોંધાઈ છે। તો રાજકોટ જિલ્લાના અનેક ગામડાઓમાં ભારે વરસાદથી જળાશયોમાં નવા નીર આવ્યા છે। મોતીસર ડેમ ઓવરફ્લો થવાથી ડેમના 2 દરવાજા ખોલવામાં આવ્યા। મોતીસર ડેમના 17 દરવાજા પરથી પાણી વહી ગયું હતું। પાણીયારી, મોટી મંગણી, નાની મેંગણી સહિતના જે ગામડાઓ છે ત્યાં 6-7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। કોલીથળ અને હડમતાળા સહિતના જે 5 ગામો છે તેને પ્રવાસન દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે।
तो राजकोटना उपलेटाना गधेथड़नो वेणु बे डेम ओवरफ्लो थाय तेवी स्थितिमां छे। नवा नीर आवाना कारणे डेम 70% जेटलो भराई गयो छे। हाल पण डेममां 31,358 क्यूसेक पाणीनी आवक शरू छे। हाल पण डेममां 18,940 क्यूसेकनी आवक सामे 10,354 क्यूसेकनी ज आवक छे। डेमना चार दरवाजा 11 वागे खोलवामां आवशे, एटले के अत्यारे आ दरवाजा खोलवानी जे कार्यवाही छे ए थशे। नीचाणवाड़ा जे गामडाओ छे गधेथड़, वरजाग, जाड़िया, मेघाटी मबी, नीलाखा, नागवदर आ जे गामो छे तेने एलर्ट करवामां आव्या छे। कारण के आ जे डेम छे जो तेमां पाणी वधारे आवे छे तो आने पाणी छोड़वामां आवे छे तो आ गामोमां वधारे आ पाणी जाय, कारण के आ नीचाणवाड़ा गामो कहेवाय छे। तो राजकोट जिल्लाना भादर बे डेमनी वात करीए। भादर बे डेममां नवा नीरनी आवक थई रही छे। भादर बे डेममां 6 फूट नवा नीरनी आवक थई छे। हाल भादर बे डेमनी सपाटी 49.25 मीटर पर छे, ज्यारे डेमनी कुल सपाटी 53.01 मीटर छे। ઉપરવાસમાં પડી રહેલા વરસાદને કારણે ડેમમાં નવા નીર આવ્યા છે। ભાદર બે ડેમ 45% સુધી ભરાયો છે। ડેમમાં નીરની આવક થતાં લોકોને પાણીને લગતી કોઈપણ સમસ્યાનો સામનો નહીં કરવો પડે। હવે વાત બોટાદની। બોટાદમાં બરવાડાનો ખાબડા ડેમ ઓવરફ્લો થયો છે। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ડેમમાં મોટા પ્રમાણમાં નવા નીરનું આગમન થયું છે। ડેમ ઓવરફ્લો થતાં મોડી રાત્રે ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા। ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાડા વિસ્તારમાં જે બેલા ગામ છે, ટીમલા છે, કુંડળ છે, બરવાડાના વડા સહિતના જે ગામો છે તેને એલર્ટ કરવામાં આવ્યા છે। તો વરસાદ થઈ રહ્યો છે ત્યારે હવે ધીરે ધીરે જળાશયોના જળસ્તરમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે। ઉત્તર ગુજરાતના 15 ડેમમાં હાલ 23.17% પાણી છે। મધ્ય ગુજરાતના કુલ 17 ડેમમાં 39.22% પાણી છે। દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 50.87% પાણી છે। તો કચ્છના 20 ડેમમાં 24.43%, તો સૌરાષ્ટ્રના 141 ડેમમાં 39.84% પાણી છે। સરદાર સરોવર ડેમમાં હાલ 46.08% પાણી છે। રાજ્યના 207 ડેમની એકંદરે જો વાત કરીએ તો 9 ડેમમાં 90%થી વધુ પાણી છે। 6 ડેમમાં 80-90% પાણી છે। 8 ડેમમાં 70-80% પાણી છે। 28 ડેમમાં 50-70% પાણી છે, જ્યારે 60 ડેમમાં 25-50% જેટલું પાણી છે અને 96 ડેમ એવા છે કે જેમાં 25%થી ઓછું પાણી છે। પાટણ વાવમાં ભારે